સુરત જિલ્લા એલસીબીએ દેશી તમંચા અને બે કારતૂસ સાથે એક રીઢાને ઝડપી પાડ્યો. સુરત જિલ્લા એલસીબીએ દેશી તમંચા અને બે કારતૂસ સાથે એક રીઢાને ઝડપી પાડ્યો. સુરત જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હોય તે સમયે સંયુક્ત બાતમીના આધારે વરેલી ઐશ્વર્યા મિલની બાજુમાં એક ઈસમને ઝડપી પાડ્યો અને તેને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુનિલ જણાવ્યું હતું અને એના કમરના ભાગે હાથના બનાવટના દેશી તમંચો અને તેના ખિસ્સામાંથી બે જીવતી કારતૂસ મળી આવી હતી. અગાઉ પણ ઘરચોરી, મારામારી તથા જુગારના ગુનામાં પકડાયેલા સુનિલ નામક ઈસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત જિલ્લા એલસીબીએ આ આરોપી પાસેથી દેશી તમંચો અને બે જીવતી કારતૂસ એમ મળીને કુલ 10,200 નો મુદ્દેમાલ કબજે કર્યો છે. અગાઉની કાર્યવાહી તેઓએ હાથ ધરી છે. આ આરોપી 4 મહિના અગાઉ પણ ઘરફોડ ચોરીમાં સુનિલ નામક ઈસમની ધરપકડ કરી હતી, પરંતુ તે જામીન પર છૂટ્યા બાદ તેના વતન યુપી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને ફરી લૂંટના ઈરાદાથી ફરી દેશી તમંચા સાથે અહીંયા આવ્યો હતો, પરંતુ એલસીબીના હાથે ઝડપાઈ ગયો. અને આ આરોપી કોની પાસેથી હથિયાર ખરીદે છે અને ક્યાંથી ખરીદે છે તે પોલીસ માટે હાલ તપાસનો વિષય છે. દિવાળીનો તહેવાર આવે છે એટલે અમારા આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબીના માણસો શંકાસ્પદ માણસોને, નાસ્તા ફરતા આરોપીઓને, આ લોકોને પકડવા માટે સતત એક્ટિવ હોય છે. એના જ ભાગરૂપે એક આરોપી છે સુનિલ નિષાદ નામનો. એ આરોપીને વરેલી ઐશ્વર્યા મિલની બાજુમાં આરોપી આવવાનો છે એવી ઇન્ફોર્મેશનના આધારે એલસીબીની ટીમે એને પકડ્યો. અને પકડ્યો ત્યારે એની પાસેથી એક દેશી કટ્ટો અને બે જીવતા કારતૂસ સાથે આ માણસ પકડાઈ ગયો છે. આ માણસ કોણ છે, ક્યાંથી આવેલો છે અને કટ્ટો સાથે રાખવાનું શું કામ? આ માણસ ઘરફોડ, લૂંટ એનો આરોપી છે. આવી એક્ટિવિટી એ પહેલાં પણ કરતો હતો અને પકડાયેલો પણ હતો. 4 મહિના પહેલાં એના ગામ જતો રહેલો, ફરીથી આવ્યો એટલે હવે લૂંટના ઈરાદે આવેલો. આ કારતૂસ, હથિયાર ખરીદી અને ફરીથી કોઈ લૂંટ કે જેવી એના જેવી ઘટનાને અંજામ આપવાનો. સાહેબ, એવી કોઈ માહિતી છે કે હથિયાર કોની પાસેથી ખરીદ્યું છે, અહીંયાથી ખરીદ્યું છે કે કોઈ બહારથી લાવ્યું? હજી અમે એના ઉપર ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ, એની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. આરોપી છે, અગાઉ પણ પકડાયેલો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.